गुड मॉर्निंग विद्यार्थी मित्रों, गया अंक में आपणे मॉडल पेपर एक तेनी चर्चा करता हता, बराबर। आपणे प्रश्न त्रण सुधीनुं पेपर जोयुं हतुं। हवे आजे प्रश्न चार थी आपणे आगळ जोईशुं। हवे आपणे प्रश्न चार जोईए। प्रश्न चार अ, मांग्यां मुजब जवाब लखो। विद्यार्थी मित्रों, अहीं કેટલીક સૂચનાઓ આપવામાં આવી છે, આપણે આ સૂચના મુજબ જવાબ લખવાના છે। તેમાં પહેલું જોઈએ, વાક્ય બહુવચનમાં ફેરવો। આપણે અહીં વાક્યને બહુવચનમાં ફેરવવાનું છે, તો ચાલો જોઈએ। અહીં વાક્ય આપવામાં આવ્યું છે, ફૂલ ઉપર પતંગિયું બેઠું છે। તો અહીં ફૂલ એટલે એક ફૂલની વાત કરવામાં આવી છે, એને બહુવચનમાં ફેરવીએ તો શું થશે? હા, ફૂલો, બરાબર ને? તેવી જ રીતે પતંગિયું એટલે કે એક જ પતંગિયાની વાત છે। હવે એને બહુવચનમાં ફેરવીએ તો થશે પતંગિયા। હવે આખા વાક્યને આપણે જ્યારે બહુવચનમાં ફેરવીએ છીએ તો વાક્ય કંઈક આવું બનશે, ફૂલો ઉપર પતંગિયા બેઠા છે। એટલે વાક્યમાં જે કંઈક યોગ્ય ફેરફાર કરવો પડે તે કરીને વાક્યને બહુવચન ફેરવવાનું છે, બરાબર ને? બે, કાર બદલો। ફ્રેન્ડ્સ, અહીં વાક્ય આપવામાં આવ્યું છે, તેનો કાર બદલવાનો છે। કાર એટલે કે સમય। તો અહીં વાક્ય આપવામાં આવ્યું છે, અમે પરીક્ષા આપી। અહીં એવું કહેવામાં આવ્યું છે કે આ ક્રિયા થઈ ગઈ છે, તો આપણે એનો કાર બદલીએ। તો એને બે રીતે આપણે લખી શકીએ, એક, અમે પરીક્ષા આપીશું, અને બીજું, અમે પરીક્ષા આપી રહ્યા છે। તો આવી રીતે તમે વાક્યનો કાર બદલીને વાક્ય ફરીથી લખી શકો છો। ચાલો ત્યારબાદ ત્રણ, નીચેના વાક્યને લાંબુ કરી લખો। મોહન દોડે છે। અહીં આ વાક્યને આપણે લાંબુ કરીને લખવાનું છે, એટલે તેના માટે આપણે તેમાં શબ્દ ઉમેરવા પડે। તમે અહીં કોઈ પણ જગ્યાએ શબ્દ ઉમેરીને વાક્યને લાંબુ કરી શકો છો, જેમ કે મોહન ઝડપથી દોડે છે, અથવા તો એવું પણ લખી શકાય કે મોહન બગીચામાં દોડે છે, મોહન રસ્તા ઉપર દોડે છે, મોહન સોહનની પાછળ દોડે છે। તો આવી રીતે કોઈ પણ શબ્દો ઉમેરીને તમે વાક્યને લાંબુ કરીને લખી શકો છો, બરાબર ને? ત્યારબાદ નંબર ચાર, સર્વનામ વાપરો। તો ફ્રેન્ડ્સ, આપણે આગળ જોયું હતું તે પ્રમાણે નામની જગ્યાએ જે શબ્દો વાપરવામાં આવે તેને સર્વનામ કહેવામાં આવે છે, બરાબર ને? જેમ કે તેને, તેણે, તેનું, તેની, બરાબર? તો અહીં આપવામાં આવેલ વાક્યમાં યોગ્ય સર્વનામ લગાવવાનું છે। રિયા પાસે બે ચોકલેટ હતી, એક ચોકલેટ મને આપી। તો અહીં વચ્ચે કયું સર્વનામ લાગશે, બોલો? હા, તેણે, એટલે આપણું વાક્ય બની જશે, રિયા પાસે બે ચોકલેટ હતી, તેણે એક ચોકલેટ મને આપી, બરાબર ને? હા, તો ચાલો હવે જોઈએ નંબર પાંચ, સંજ્ઞાની નીચે લીટી દોડો। આપણે આગળ સંજ્ઞા વિશેની વાત પણ કરી હતી કે કોઈ ચોક્કસ વ્યક્તિ, વસ્તુ, સ્થળ એનું નામ સૂચવે તેને સંજ્ઞા કહેવામાં આવે છે। આપણે જાણીએ છીએ કે દુનિયામાં દરેક વસ્તુનું કોઈ ને કોઈ નામ આપવામાં આવેલું છે, તો અહીં આપણે નામ એટલે કે સંજ્ઞાને શોધવાની છે અને તેની નીચે લીટી દોડવાની છે। અહીં વાક્ય આપવામાં આવ્યું છે, વડોદરા સંસ્કાર નગરી છે। તો આ વાક્યમાં સંજ્ઞા કઈ છે, બોલો? હા, વડોદરા, એટલે એની નીચે લીટી દોડી દેવાની, બરાબર? ચાલો ત્યારબાદ નંબર છ, યોગ્ય પ્રત્યય લગાવો। ફ્રેન્ડ્સ, આપણે પાર્ટ ત્રણમાં પ્રત્યય વિશેનો અભ્યાસ પણ કર્યો હતો। પ્રત્યય એટલે કે નો, ની, નું, ના, એ બધા શબ્દો। તો હવે અહીં વાક્ય આપવામાં આવ્યું છે,
મોચી ખાલી જગ્યા ત્યાં આંટો માળ્યો તો અહીં યોગ્ય પ્રત્યય લગાવો તો શું લાગશે? હા, ને એટલે આપણું વાક્ય બની જશે મોચીને ત્યાં આંટો માળ્યો. બરાબર ને? ત્યારબાદ પ્રશ્ન 4 બ, નીચેના ફકરામાં યોગ્ય વિરામ ચિહ્નનો ઉપયોગ કરો. તો અહીં આપણા પાઠના આધારે જ ફકરો આપવામાં આવ્યો છે, તેમાં આપણે યોગ્ય વિરામ ચિહ્નનો ઉપયોગ કરવાનો છે. તો તમને યાદ છે ને વિરામ ચિહ્નો વિશે? હા, તો તેના માટે તમારે દરેક પાઠનું આરોહ અવરોહ સાથે વાંચન કરવું જરૂરી છે. એટલે વાંચન કરતાં જ આપણને ખબર પડે કે અહીં આ વિરામ ચિહ્ન આવશે. તો ચાલો આપણે અહીં વાંચન કરતાં જઈએ અને તેના આધારે વિરામ ચિહ્નો મૂકીએ. ચાલો, અહીં તમે જોઈ શકો છો કે ચાલો બોલતા જ આપણે અટકીએ છીએ, એટલે અહીં આવશે અલ્પવિરામ. હવે આગળ વાંચન કરીએ ત્યારે આજે એક નવી જ જાતનો પ્રવાસ કરીએ. અહીં વાક્ય પૂરું થાય છે એટલે પૂર્ણવિરામ લાગશે. ત્યારબાદ આગળ જોઈએ, મુસાફરી કેટલી લાંબી છે ખબર છે? તો અહીં કયો ભાવ આવ્યો છે બોલો? હા, પ્રશ્નનો, એટલે અહીં લાગશે પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર ને? ત્યારબાદ આગળ જોઈએ, 1312 કિલોમીટર જેટલી, એટલે અહીં આપણને શું થાય છે? હા, આશ્ચર્ય. બરાબર ને? તમને થશે અરે, ફરીથી આપને આશ્ચર્ય થાય છે, એટલે ફરીથી અહીં લાગશે ઉદ્ગાર ચિહ્ન. ત્યારબાદ આગળ લખ્યું છે કેટલી લાંબી, એટલે અહીં આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. તો આવી રીતે વિવિધ વિરામ ચિહ્નનો ઉપયોગ કરીને ફકરો તમારે ફરીથી લખવાનો છે. હવે જોઈએ પ્રશ્ન 5 અ, શબ્દકોષના ક્રમમાં શબ્દો ગોઠવો. તો ફ્રેન્ડ્સ, આપણે દરેક પાઠમાં આ વિશે ચર્ચા કરી જ છે કે શબ્દકોષના ક્રમમાં જ્યારે શબ્દો ગોઠવવાના હોય તો સૌ પ્રથમ સ્વરથી શરૂ થતા શબ્દો આવશે, ત્યારબાદ વ્યંજનથી શરૂ થતા શબ્દો આવશે. તો અહીં જુઓ, સ્વરથી શરૂ થતા શબ્દો કયા કયા છે? હા, ઉધરસ અને અંધારું. તો આ બેમાં સૌથી પહેલાં અ આવશે કે ઉ આવશે? હા, અ આવશે, એટલે પહેલો શબ્દ આવશે અંધારું અને ત્યારબાદ આવશે ઉધરસ. બરાબર ને? હવે બાકી રહ્યા શબ્દો મોરપીચ અને પારસમળી, એ બંને વ્યંજનથી શરૂ થાય છે. બરાબર ને? તો અહીં મ પહેલો આવશે કે પ પહેલો આવશે બોલો? હા, પારસમળી પહેલાં આવશે. બરાબર ને? અને સૌથી છેલ્લે શબ્દ આવશે મોરપીચ. તો આવી રીતે શબ્દકોષના ક્રમમાં શબ્દો ગોઠવવાના છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 5 બ, શબ્દ સમૂહ માટે એક શબ્દ વાપરો. પહેલું, કામમાં રચી પચી રહેનાર, તો એને શું કહેવાશે બોલો? હા, કામગડી. તેવી જ રીતે બીજું, સાંભેલા જેવી જાડી ધાર, એટલે કે મુસળધાર. અને ત્રીજું, ખૂટે નહીં તેવું પાત્ર, તો શું કહેવાશે? હા, અક્ષય પાત્ર. તો આ પ્રમાણે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપણે લખવાનો છે. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 5 ક, નીચેનામાંથી કોઈ પણ એક વિષય ઉપર નિબંધ લેખન કરો. તો ફ્રેન્ડ્સ, તમને મેં આગળ જણાવ્યું હતું તે પ્રમાણે નિબંધ લેખન તમારે તમારી જાતે કરવાનું છે. તમે જે જોયું છે, સાંભળ્યું છે, અનુભવ કર્યો છે, એ જ વસ્તુ તમારે નિબંધ લેખનમાં લખવાની છે. આપણો વિષય છે, પહેલો વિષય છે કોવિડ-19 પછીની દિવાળી. તો ફ્રેન્ડ્સ, તમે બધા જાણો જ છો કે કોરોના આવ્યો ત્યાર પછી આપણા જીવનમાં કયા કયા ફેરફારો થયા. તો એની સાથે સાથે આપણે જે બધા તહેવારો મનાવીએ છીએ તેમાં પણ આપણે ખાસો એવો ફરક જોવા મળ્યો. તો તમે આ નિબંધમાં, આપણે કોરોનાની બીમારી ન હતી ત્યારે કેવી દિવાળી મનાવતા હતા, અને હવે જયારે આ કોરોનાની બીમારી ફેલાયેલી છે ત્યારે જે હવે થોડા સમય પછી દિવાળી આવવાની છે ત્યારે તમે
કેવી રીતે દિવાળી મનાવશો, તેમાં તમારે કઈ કઈ કાળજી રાખવી પડશે, પહેલા શું જોવા મળતું હતું અને હવે શું જોવા મળશે, તો એ બધી બાબતની સરખામણી કરીને આ નિબંધ લેખન કરવાનો છે. બરાબર. ત્યારબાદ આપણો બીજો વિષય છે મારું પ્રિય પંખી અથવા તો પ્રાણી. આમાં તમને જે પંખી કે પ્રાણી ગમતું હોય તેના વિશે તમે નિબંધ લેખન કરી શકો છો. અહીં પણ તમારે જે કોઈ પ્રાણી કે પક્ષી વિશે લખો છો તેના રંગ, રૂપ, આકાર, બરાબર, એના વિશે લખો. ત્યારબાદ તેના ખોરાકની ટેવ, તેનું રહેઠાણ, તેની ઉપયોગિતા, તેની વિશેષતા, આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને નિબંધ લેખન કાર્ય કરવાનું છે. તો દરેક જણને આ નિબંધ લેખન કેવી રીતે કરવાનું છે તેની સમજ આવી ગઈ હશે. બરાબર ને? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે આપણે પ્રશ્નપત્ર એક મોડલ પેપર એક તેની ચર્ચા કરી લીધી. તો હવે દરેક પ્રશ્ન તમારે કેવી રીતે લખવાનો છે તે તમને સમજાઈ ગયો હશે. બરાબર ને? હા, હવે તમારી જોડે મારે બીજી એક વાત કરવી છે. તમને યાદ હોય તો ધોરણ 4 સુધી તમે પ્રશ્નોના જવાબ પેપરમાં જ લખતા હતા. બરાબર ને? હા, હવે ધોરણ 5 થી તમારે પ્રશ્નોના જવાબ પુનવણીમાં લખવાના આવશે. બરાબર ને? એમ તો તમે આ કોરોનાના કારણે ઘણા વખતથી પુનવણીમાં લેખન કાર્ય કરો જ છો, પણ આ લેખન કાર્ય કરતી વખતે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે. તો ચાલો આપણે જોઈએ કે પુનવણીમાં જયારે પ્રશ્નપત્ર લખવું હોય ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, જયારે પણ આપણે કોઈ પણ પ્રશ્નપત્ર આપણે પુનવણીમાં લખવા જઈ રહ્યા છીએ ત્યારે સૌથી પહેલા પુરવણીની ઉપર આપણે આપણું નામ, બરાબર, ધોરણ, વર્ગ, વિષય, તારીખ, તો આવી જે જરૂરી માહિતી હોય તે સારા અક્ષરે લખવાની હોય છે. ત્યારબાદ પ્રશ્નપત્ર લખવાની આપણે શરૂઆત કરીશું. તમારી પુરવણી મોટી હોય તો તમે આ પેજથી પણ શરૂ કરી શકો છો. હવે અહીં મેં કેટલાક ઉદાહરણ તરીકે અહીં લખ્યું છે તે આપણે જોઈએ. આપણો મોડલ પેપરમાં પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના જવાબ 3-4 વાક્યોમાં લખો એ આપવામાં આવ્યો છે. તો અહીં આપણે ફક્ત પ્રશ્નનો ક્રમ આ રીતે બતાવી દઈશું. અહીં આખી સૂચના લખવાની જરૂરત નથી. તમે ફક્ત આવી રીતે ક્રોસ કરીને એમાં પ્રશ્નનો ક્રમ બતાવી શકો છો. અહીં મેં પહેલો સવાલ ઉદાહરણ તરીકે અહીં લખ્યો છે. સવાલ જવાબમાં તમે ફક્ત જવાબ આ રીતે લખી શકો છો. સવાલ લખવાની જરૂર રહેતી નથી, પણ એનો ક્રમ વ્યવસ્થિત આપવો જરૂરી છે. બરાબર. અહીં 1, 2, 3 અને 4 એવી રીતે આપણે સવાલના જવાબ લખીશું તો ચોથો સવાલ લગભગ અહીં પૂરો થશે. એટલે અહીં પ્રશ્ન એક પૂરો થાય છે, પણ આપણે દરેક પ્રશ્ન નવા પાનાથી શરૂ કરવાનો છે. તેથી પ્રશ્ન 2 આપણે નવા પાનાથી શરૂ કરીશું. તો તમે અહીં જોઈ શકો છો પ્રશ્ન 2 અ અહીં આવી રીતે કૌંસમાં દર્શાવી દેવાનું. પ્રશ્ન 2 અ છે કાવ્ય પંક્તિ. તો આવી રીતે જેમ કાવ્ય પંક્તિ સ્વરૂપે લખાય છે તેવી જ રીતે અહીં લખવાની રહેશે. ત્યારબાદ 1-2 લીટી છોડી પ્રશ્ન 2 અ પછી પ્રશ્ન 2 બ, એટલે કે એક જ પ્રશ્નના જે પેટા વિભાગ પડે છે અ બ ક એ તમે એકની નીચે એક લખી શકો છો. તો અહીં પણ પ્રશ્ન 2 અ બ અને ક એક પછી એક લખવામાં આવ્યા છે. અહીં જુઓ પ્રશ્ન 2 ક આ ખરા ખોટાનો પ્રશ્ન છે. તો ખરા ખોટામાં આપણે આ આખું વાક્ય આ પ્રમાણે લખવાનું છે. ત્યારબાદ એની બાજુમાં તે ખરું છે કે ખોટું તેની નિશાની કરવાની છે. ફક્ત ખરું કે ખોટું એવું નિશાની કરવાની નથી, આખું વાક્ય લખવું જરૂરી છે. બરાબર. અહીં પ્રશ્ન 2 પૂરો થાય છે એટલે નવા પાના ઉપર શરૂ થાય છે પ્રશ્ન 3. તમે જોઈ શકો છો અહીં પ્રશ્ન 3 અ કૌંસમાં દર્શાવવામાં આવ્યું છે. અહીં પણ પ્રશ્ન 3ના પેટા વિભાગ અ બ ક ડ ઈ લખેલા તમે જોઈ શકો છો. તો અહીં તમે
डायरेक्ट जवाब लखी सको छो। फक्त ज्यां खरा खोटा छे, खाली जग्या छे, तो ए बधामां फक्त जवाब नहीं लगता, आखू वाक्य लखीने तेनो जवाब लखवो जरूरी छे। तो आ प्रमाणे अहीं प्रश्न त्रण पूर्ण थाय छे। त्यार पछी नवा पानाथी शुरू करीशुं प्रश्न चार अ, અને એના પેટા વિભાગ 1 થી 6 અહીં દંડને દર્શાવવામાં આવ્યા છે। આ આપણું વ્યાકરણ વિભાગ માંગ્યા મુજબ જવાબ લખો દર્શાવવામાં આવ્યું છે। અહીં તમે ડાયરેક્ટ જવાબ લખી શકો છો, બધામાં પ્રશ્નોના વાક્યો લખવાની જરૂર રહેતી નથી। તો આ પ્રમાણે સારા અક્ષરે પ્રશ્ન 4 અ આવી રીતે તમે લખી શકો છો। નીચે જગ્યા ઓછી હોવાથી આપણે નવા પાના ઉપર જઈશું। ત્યાં દર્શાવવામાં આવ્યું છે પ્રશ્ન 4 બ, નીચેનો ફકરો વિરામચિહ્નો મૂકી પૂર્ણ કરો। તો અહીં વિરામચિહ્નો સહિતનો ફકરો તમને લખેલો જોઈ શકો છો, બરાબર। હવે અહીં પ્રશ્ન 4 પૂરો થાય છે। નીચે ઘણી બધી જગ્યા છે, પણ આપણે આગળ જણાવ્યું હતું તેમ દરેક નવો પ્રશ્ન આપણે નવા પાનાથી જ શરૂ કરીશું। એટલે અહીં પ્રશ્ન 5 અ આપણે નવા પાનાથી શરૂ કર્યો છે, બરાબર। અ પછી બ, બ પછી ક, તો આવી રીતે એક પછી એક પ્રશ્નો ક્રમ પ્રમાણે આપણે લખતા જઈશું। તમને જો પાના પાછળ ખૂટે એવું લાગે તો તમે એમાં નવા પાના જોડી શકો છો। તો આમ દરેક પ્રશ્ન એક પછી એક ક્રમ પ્રમાણે લખતા જઈ તમે સારા અક્ષરે સ્વચ્છ અક્ષરે પેપર લખો એ ખૂબ જ જરૂરી છે। તો દરેક જણને પુરવણીમાં કેવી રીતે લેખન કાર્ય કરવું તે સમજાઈ ગયું હશે, બરાબર ને। તો આ જ પ્રમાણે પ્રેક્ટિસ પેપર અને ત્યારબાદ તમે ટેસ્ટ પેપરની તૈયારી કરો એ ખૂબ જ જરૂરી છે। ઓકે, બાય, થેન્ક યુ।